પોરબંદરમાં ગૌરવ યાત્રા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ મોંઘવારી વધી હોવાનું સ્વીકાર્યું હતું. પોરબંદરમાં ગૌરવ યાત્રાનું સમાપન થતાં ભાજપના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના કામ થયા છે, ગૌરવ યાત્રાને જબરું સમર્થન મળ્યું છે. આ દરમિયાન પત્રકારોએ મોંઘવારી વિશે પણ પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે મોદીએ ખૂબ વિકાસ કરી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે, ત્યારે હાલ મોંઘવારી છે અને મોંઘવારી ડામવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે તેવું પણ જણાવ્યું હતું. ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા 12 તારીખે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાધીશના આશીર્વાદ લઈ અને દ્વારકાથી પ્રદેશ ભાજપની જે 5 યાત્રા નીકળી છે એમાં 2 નંબરની યાત્રા 12 તારીખે દ્વારકાથી નીકળી અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ ગ્રામ્ય જિલ્લો અને આજે 18મી તારીખે પોરબંદર જિલ્લાના મહાત્મા ગાંધીજીની પૂજ્ય બાપુની ધરતી પર એનું સમાપન થયું છે. 7 જિલ્લામાં અને 22 જેટલી વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈ, 22 જેટલી મોટી સભાઓ થઈ, લગભગ 250થી વધારે સ્થાનો પર યાત્રાનું સન્માન થયું છે અને લગભગ અંદાજિત ગણીએ તો 6 લાખથી વધારે લોકોએ યાત્રાની સભાને સન્માન કર્યું છે. 27 વર્ષ પહેલાનું પોરબંદર ને આજનું પોરબંદર, પોરબંદરના જન જન શાંતિથી જીવન જીવી શકે એવી શાંતિ સ્થાપવા માટેનો ભરોસો આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે. એવી જ રીતે દરેક જિલ્લામાં એમના મુખ્ય પ્રશ્નો હતા, વિકાસને લગતા વાતો હતી, જ્યોતિગ્રામ વીજળીની વાત હોય, પાણીની વાત હોય, લોકો ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત હોય કે યુવાનોને નવી પ્રકારનું હુનર હોય એનામાં અને અલગ અલગ પ્રકારની રોજગારી માટેના ધંધા ઉદ્યોગો સ્થાપવાની વાત હોય, આ બધી જ બાબતોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે લોકોને આપેલા વચનો પૂરા કર્યા છે. એવું છે કે આપણે જોયું કે કોવિડ જેવી મહામારી અને એ કોવિડની મહામારી પછી આખા વિશ્વની અંદર તમે જો તો વિશ્વના અલગ અલગ દેશોમાં જે પ્રકારે મોંઘવારીની સ્થિતિ પેદા થઈ છે, અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારની કન્ટિન્યુઅસ એની પર મોનિટરિંગ છે, એના માટે દરેક સ્ટેપ લેતા જાય છે. પરંતુ એટલો ચોક્કસ કેસ કે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને ભારત સરકારનું જે પ્લાનિંગ છે એ દિવસમાં 3 વખત દરેક વાત ઉપર ઓબ્ઝર્વેશન થાય છે. વિશ્વના બીજા બધા દેશોની સરખામણીમાં તમે સ્ટડી કરજો, ઇકોનોમિક્સ નું પણ સ્ટડી કરજો કે વિશ્વના બીજા બધા કન્ટ્રીની અંદર લગભગ 12% થી 18% સુધી રેટ વધ્યો છે, જ્યારે હિન્દુસ્તાનનો રેટ લગભગ 6 થી 6.5-7% સુધી છે. મોંઘવારી થોડી વધારે છે પરંતુ એની ઉપર પણ ભારત સરકાર એ કન્ટિન્યુઅસ એક્શન લેશે, એના માટે કેવી રીતે મદદરૂપ થવાય, લોકોને સામાન્ય માણસનું જનજીવન કેવી રીતે સામાન્ય થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકાર કન્ટિન્યુઅસ કામ કરશે.